વેટ લોસ અને સ્નેક્સ આ બંને જાણે એકબીજાના ઓપોઝિટ હોય એવું કહી શકીએ. યસ, કારણ કે સ્નેક્સ એટલે હંમેશા ફ્રાયડ, તીખા, તમતમતા, આ માઉથ વોટરિંગ એવા જ આપણે હંમેશા કલ્પના કરી હોય અને એવા જ હોય છે એક્ચ્યુઅલીમાં. પણ જ્યારે વેઇટ લોસ પર હોઈએ ત્યારે સ્નેક્સમાં શું કંઈક અલગ કરી શકીએ? જેમ તમે કીધું કે સ્નેક્સ એટલે તીખા તમતમતા, રાઈટ, માઉથ વોટરિંગ, હા એ તો છે જ. ઓકે, પણ કિચનમાં બહુ રહેવું ના ગમતું હોય, ફટાફટ થઈ જાય અને ભૂખ પણ સંતોષાય, રાઈટ. ઓકે, હા તો એવા સ્નેક્સ આપણે બનાવીશું જે ઇઝી માઉથ વોટરિંગ એન્ડ ફૂલફિલ થાય એબડોમનને એવા. ઓકે, અને સ્પેશિયલી ડાયટ માટે હોય ત્યારે આપણે એવું કરતા હોય કે ફ્રાઈડ વસ્તુને અવોઇડ કરતા હોય, બહારના જે પ્રોસેસ ફૂડ છે, જે પેકેટ્સ છે, લલચામણા, એને અવોઇડ કરતા હોય. પણ છતાં પણ ક્યારેક તો એવું થઈ જ જાય કે ના આજે તો ખાઈ લઉં. હા, એ જે કોન્સેપ્ટ જે છે આજે ખાઈ લઉં, હા એ ટોટલી આજે આપણે રિમૂવ કરીશું. એવી ટેસ્ટી રેસિપી? યસ. ઓકે, એવી કઈ રેસિપી છે? અત્યારે આપણે એકદમ ઇઝી અને એબડોમનને ફૂલ ફીલ કરે અને ફટાફટ બની જાય એવી ચિયા સીડ્સ વિથ નટ્સ એન્ડ ફ્રૂટ્સ. અચ્છા, ફ્રૂટ્સ માંથી બનાવવાનું છે? ઓકે, રાઈટ. તો વેઇટ લોસ માટે એકદમ ઇઝી અને એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસિપી શીખવાની છે. શરૂ કરીએ આજનો વાડીલાલ પ્રસ્તુત રસોઈ શો, કો પાવર્ડ બાય કોર્ન ડ્રોપ, શુદ્ધ મકાઈ તેલ અને હાથી મસાલા. તો અત્યારે બહુ જ બધા ફ્રૂટ્સ અને ચિયા સીડ્સનું કોમ્બિનેશન થવાનું છે ફોર ધ સ્નેક્સ. યસ. ઓકે, તો આપણે દિવસમાં કેટલા ફ્રૂટ્સ લઈ શકીએ જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોઈએ? જ્યારે બી વેઇટ લોસ કરતા હોઈએ તો આઈડિયલી જે સિઝનલ ફ્રૂટ્સ હોય ને, હા એ વધારે ખાવા જોઈએ. ઓકે, અને કેટલી ક્વોન્ટિટી ખાવ છો એના ઉપર ડિપેન્ડ હોય છે. બરાબર. સપોઝ હવે વોટરમેલન છે તો મોટું ના લેવાય, 100 થી 150 ગ્રામ જેટલું પર ડે લેવાય એઝ અ સ્નેક્સમાં. ઓકે, પણ એ જ વસ્તુને થોડો ટ્વિસ્ટ આપીને ઘણા બધા ફ્રૂટ્સને ભેગા કરીને ચિયા સીડ્સ સાથે આપણે કોમ્બિનેશન કર્યું છે. બરાબર છે. સામગ્રી જોઈ લઈએ. હા, એના માટે કોકોનટ મિલ્ક છે, એપલ છે, પપૈયું છે, પોમીગ્રેનેટ છે, કીવી છે, બનાના છે, ચિયા સીડ્સ છે, સિનેમન છે, હની છે અને ગ્રેપ્સ છે. ઓકે, શરૂ કરીએ તો. મિત્તલા છે ને, ચિયા સીડ્સ આ રીતના હોય છે, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે, રાઈટ. એને સબ્જાના સીડ્સ પણ કહેવાય છે, તુલસીના બી કહેવાય આઈડિયલી ગુજરાતીમાં. જેવા જે ટકમુરિયા આવે છે ને, સેમ એની કોમ્બિનેશનમાં જ આવતું હોય છે, સ્વાદ પણ એવો જ હોય છે. બંને સરખું જ કહી શકીએ ઓલમોસ્ટ, ખાલી આ જે છે એ થોડાક નાના હોય છે, આપણા જે તકમરિયા હોય એના કરતા થોડાક નાના હોય છે. અને એ પ્રોટીનથી અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર છે. યસ. અને ફાઈબર્સ. યસ. એટલે એની ન્યુટ્રિટિવ વેલ્યુ ખૂબ જ સરસ છે. સાથે સાથે જેને કોન્સ્ટિપેશન રહેતું હોય, સ્પેશિયલી જે સ્ટમકનું કેન્સર, જે એબડોમનનું કેન્સર હોય, કોલોન કેન્સર અમે લોકો કહેતા હોઈએ છીએ, જો એવા જો પેશન્ટને આ ચિયા સીડ્સ આપવામાં આવે તો ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. કારણ કે એમાં ફાઈબર્સનું પ્રમાણ ખૂબ જ સારું છે, રાઈટ, અને કેલરી એકદમ ઓછી છે, ઓનલી 82 ગ્રામ છે 100 ગ્રામ. એટલે બહુ જ હેલ્પફુલ છે. ઓકે, રાઈટ. તો એના માટે એક મિક્સિંગ બાઉલ લઈશું, સાથે 1 બાઉલ જેટલું કોકોનટ મિલ્ક છે, રાઈટ. આ ચિયા સીડ છે એને મેં 3 થી 4 કલાક પલાળી રાખ્યા છે, એટલે આ રીતે ફૂલી જશે. બરાબર છે. હા, બે થી 3 ટેબલ સ્પૂન મિક્સ કરીશું કોકોનટ મિલ્કમાં. ઓકે, અને એને શેમાં પલાળવાના? એને પાણીમાં પલાળી રાખવાના 3 થી 4 કલાક માટે. ઓકે, સાથે સાથે હની લઈશું, હની 1 ટેબલ સ્પૂન. ઓકે, સિનેમન પાવડર છે, એને સ્પિંચ નાખીશું એકદમ થોડું, ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકાય. અત્યારે આપણે જેટલા બી ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છે ને, જે BMR જે એવું હોય કે સ્નેક્સમાં એટલા માટે લેવાનું હોય કે સાંજે 4 વાગ્યા પછી આપનો બોડીનો જે BMR જે બેઝલ મેટાબોલિક રેટ છે ને, સ્લો થતો જાય. હા હા હા. એટલે સ્નેક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના જે તમારો BMR ને બૂસ્ટ કરે અને ડાયજેશનની જે પ્રોસેસ છે એને ફાસ્ટ બનાવે. બરાબર. એટલે બોડીમાં એટલું ફેટ ડિપોઝિશન ના થાય. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. ઓકે, અમે એવું લાગે જરૂર પડે તો બીજા ચિયા સીડ્સ એડ કરાય, એવું લાગે કે થોડું પતલું લાગે છે તો એડ કર. ઓકે, હજુ તો આને બનાવીને રાખી શકીએ આપણે આજે મિશ્રણ છે. હા, અને બનાવીને મોસ્ટલી એવું લાગે કે સ્નેક્સ
સાંજે લેવો છે આપણે, તો મોર્નિંગ અવર્સમાં જ્યારે ટાઈમ હોય તો બનાવીને ફ્રીજમાં મૂકી શકો. ઓકે, અને પછી જ્યારે તમારે કરવું હોય તેને એસેમ્બલ કરી શકો. આ રેડી છે? યસ. હવે ડાયરેક્ટ આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશ. ઓકે. હવે એપલ લઈશું. હા, પહેલા એનું લેયર કરીશું. અને આવી રીતે મોટા જ પીસીસ કરવાના? હા, મોટા. તમને જે રીતે લાગે એ રીતે કરી શકો. મીડિયમ બી બનાવી શકો, જીને જીને ચોપ પણ કરી શકો. ઓકે, રાઈટ. એક લેયર આપણે જે ચિયા સીડ્સ નાખીને કોકોનટ મિલ્ક રેડી કર્યું છે એનું કરીશું. અચ્છા, આમાં જો એપલ લીધું છે તો એપલમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખૂબ સારું યે છે. હવે આ એક લેયર કર્યું છે. હવે પાછું આપણે પપૈયું લઈશું. ઓકે, પપૈયામાં બી ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ છે. એઝ ઇટ ઇઝ કોન્સ્ટિપેશનના જે પેશન્ટ હોય, જેને કબજિયાત રહેતો હોય, એના માટે ખૂબ સારું છે. વેટ રિડ્યુસિંગ માટે બી ખૂબ જ સારું છે પપૈયું. ઓકે, જે વેટ રિડ્યુસ કરતા હોય એને પપૈયું ખૂબ જ સારું છે. આપણે બધા જ ફ્રૂટ્સ એવા જ લીધા છે જે સ્નેક્સ તરીકે વેટ રિડ્યુસિંગ માટે સ્પેશિયલી યુઝ થતા હોય. અચ્છા, એટલે એક લેયર હવે પપૈયાનું કરીશું. ઓકે, હવે પાછું લેયર આનું ચિયા સીડ્સનું કરીશું. હા, ચિયા સીડ્સમાં ફાઈબર્સની સાથે સાથે પ્રોટીન અને વિટામિન સી ખૂબ જ સરસ છે. હવે દાડમ લઈશું, એનું લેયર બનાવીશું. જો ટાઈમ ના હોય અને આ રીતે લેયર પણ ના બનાવવા હોય મિત્તલ, તો વન બાય વન એક સાથે મિક્સ કરીને બી ખાઈ શકીએ. હા, એક્ઝેક્ટલી, હું એમ જ કહેતી હતી. એવું બી ખાઈ શકાય, એમાં બી કઈ પ્રોબ્લેમ, પણ થોડું એટ્રેક્ટિવ લાગે એટલે આપણે એક લેયર કરીએ છીએ. રાઈટ. અગેન આપણે પાછા, અને સપોઝ કે આપણે જીમ કરતા હોઈએ કે કોઈ એક્સરસાઇઝ કે કોઈ સ્પોર્ટ્સ રમતા હોઈએ સાંજના ટાઈમે, સ્પેસિફિકલી 5 થી 6 ના ટાઈમમાં, તો પછી ત્યારે આપણે આવું કંઈ લઈ શકીએ? આ સ્પેશિયલી સ્નેક્સ માટે ખૂબ સારું છે. ઓકે, જે સ્પોર્ટ્સ કરીએ, થાકી ગયા હોય, ઇન્સ્ટન્ટ એનર્જી જોઈએ, તો એમાં આપણે ફ્રૂટ્સમાં બનાના બી લીધું છે, એમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ સારું એવું છે, તો તરત એનર્જી આપશે. સાથે કોકોનટ મિલ્ક લીધું છે, એમાં બી કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ સારું છે. ઓકે, અને કોકોનટ મિલ્ક ના લેવું હોય, સપોઝ અવેલેબલ ના હોય, તો આપણું સિમ્પલ મિલ્ક પણ લઈ શકાય. ઓકે, રાઈટ. અને એની સાથે આલમંડ મિલ્ક છે, એ પણ એટલું જ હેલ્ધી છે, એ પણ લઈ શકાય. ઓકે, હવે બનાના લઈશું. હા, એનું એક લેયર કરીશું. આ જ બધી વસ્તુને એક સાથે મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકાય. અચ્છા, અગેન વન લેયર ચિયા સીડ્સનું કરીશું. યસ, આમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકીએ. અચ્છા, પણ આપણે સ્નેક્સમાં લો કેલરી બનાવવા માંગીએ છીએ, એટલે ડ્રાય ફ્રૂટ્સ અત્યારે અમે યુઝ નથી કર્યા, કારણ કે બીએમઆર ઓલરેડી લો થઈ જતો હોય છે, આપણે એને બૂસ્ટ કરવાનો છે. ઓકે, પણ તમારે કયા ટાઈમે લેવું છે, સપોઝ કિડ્સને આપવું હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સનો યુઝ કરી શકો છો. ઓકે, હવે બીજું લેયર ગ્રેપ્સનું કરીશું. પાછું લેયર અનાથી કરીશું. હવે ફરીથી એપલનું લેયર કરીશું. આમાં કોઈ પણ ફ્રૂટ્સ તમારી ચોઇસના લઈ શકો છો. યસ, અગેન કીવીને લાસ્ટમાં નાખવાની છે. હા, થોડું સાઇટ્રિક હોય ને. હા હા, એટલે જો વધારે ટાઈમ રાખે તો એનો બીટર ટેસ્ટ આવે. બરાબર, એટલે ઉપરથી જ ખાલી કીવીને લઈશું. એટલે એને બનાવીને રાખતા હોય તો કીવી નહીં એડ કરવાની? તો કીવી એડ નહીં, સાઇટ્રિક ફ્રૂટ્સ બને તો એવોઈડ કરવાના. ઓકે, કારણ કે મિલ્કમાં જો મૂકી રાખીએ તો તરત બનાવીને લેવાનું હોય તો યુઝ કરી લેવાના. અને આટલો આ જે જાર છે એટલું તો બહુ જ ઇનફ છે. હા, મિત્તલ આ જે જાર છે, આજે જારમાં લગભગ 150 જેટલી કેલરી આપણને મળે છે. ઓકે, જે સાંજના સ્નેક્સ માટે આપણા માટે સફિશિયન્ટ ઇનફ છે. હા, ઇનફ છે. હવે ઉપરથી થોડુંક સિનેમન પાવડર આપણે જો સ્પૂનથી ખાઈએ ને તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. બહુ સરસ લાગે. યસ, અને થોડુંક મધ મૂકીશું. એની જગ્યાએ તમે ચિક્કી છે, ડ્રાય ફ્રૂટ્સના જે કેરેમેલાઇઝ કરીને પણ મૂકી શકે છે. ઓકે, આમ તો એનો લુક છે ને આમ ફાલુદા જેવો જ આવે છે.
બટ બહુ જ ઓછી કેલરીઝ હશે. હા, એકદમ ઓછી કેલરી, બધા જ વિટામિન્સ અને મિનરલ્સ છે, સાથે આપણને ભરપૂર પ્રમાણમાં જે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ખાવું જોઈએ એ છે. એટલે કોન્સ્ટિપેશનમાં રિલીફ કરશે, વેટ રિડ્યુસિંગમાં રિલીફ કરશે, પ્લસ સાંજના સ્નેક્સમાં જે બીએમઆર બૂસ્ટ કરવાનું હોય એમાં હેલ્પ કરશે. પરફેક્ટ. ઓકે, તો રેડી છે ચિયા સીડ્સ વિથ ફ્રૂટ? યસ. ચિયા સીડ્સ વિથ ફ્રૂટ્સ બનાવવા માટે જોઈશે કોકોનટ મિલ્ક 1 કપ, પલાળેલા ચિયા સીડ્સ 2-3 ટેબલસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન, તજ પાવડર ચપટી, સફરજન અડધો નંગ, પપૈયું અડધો નંગ, દાડમ 2-3 ટેબલસ્પૂન, કેળું 1 નંગ, કીવી 1 નંગ, દ્રાક્ષ 20-25 નંગ. ચિયા સીડ્સ વિથ ફ્રૂટ્સ બનાવવાની રીત: એક બાઉલમાં કોકોનટ મિલ્ક અને તેમાં પલાળેલા ચિયા સીડ્સ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં મધ અને તજ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સર્વિંગ ચારમાં સમારેલા સફરજનનું લેયર કરી તેના પર બનાવેલું કોકોનટ મિલ્કનું લેયર કરી લો. ત્યારબાદ તેની ઉપર પપૈયાનું લેયર અને કોકોનટ મિલ્કનું લેયર કરી દાડમ, કોકોનટ મિલ્ક, કેળું, કોકોનટ મિલ્ક, દ્રાક્ષ, કોકોનટ મિલ્ક, ફરીથી સફરજનનું લેયર કરી કોકોનટ મિલ્કનું લેયર કરી, છેલ્લે તેના પર કીવીનું લેયર કરી અને તજ પાવડર સ્પ્રિંકલ કરી મધ ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે ચિયા સીડ્સ વિથ ફ્રૂટ. દૂધીનો ઉપયોગ આપણે ઉનાળામાં તો મેક્સિમમ કરતા જ હોઈએ છીએ, પણ જો તમને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય ને તો દૂધીનો જ્યુસ અને તલનું તેલ બંને મિક્સ કરીને તમે પીઓ ને તો તમને ચોક્કસથી આમાંથી રાહત મળી શકે છે. અને અત્યારે તો આપણે ડાયટ માટે સરસ મજાની ટિક્કી શીખવાની છે. વેટ લોસ માટે આપણે ટિક્કી લઈએ છીએ, એવી સ્નેક માટે લો કેલ ટિક્કી, એકદમ અમેઝિંગ કહેવાય. કારણ કે ટિક્કી જેવી વસ્તુ આપણે જ્યારે ડાયટ ઉપર હોઈએ કે પછી વેઇટ લોસ કરવું હોય તો વિચારી જ ના શકીએ. હા, એ જ વસ્તુને આજે આપણે રિયાલિટીમાં લઈ આવીએ. ઓકે, તો આમાં શું ખાસિયત છે? આમાં લો કેલરી છે તો સૌથી પહેલું, એટલે જેનું નામ લો કેલરી રાખ્યું છે. રાઈટ. ફટાફટ બની જાય છે અને ઓનલી 2 ઇન્ગ્રીડિયન્ટ્સ અને ડ્રાય મસાલા બસ. વાવ, ધેટ્સ સો અમેઝિંગ. યસ, જોઈ લઈએ. તો હા, દૂધી છે, ઓટ્સનો પાવડર છે, ગાર્લિક છે, લીલા મરચા છે અને ગાર્નિશિંગ માટે બેલ પેપર લીધા છે. બસ. હા, બસ. ઓકે, શરૂ કરીએ તો. યસ, એક મિક્સિંગ બાઉલ લઈશું. હા, લગભગ 1 બાઉલ જેટલી છીનેલી દૂધી લઈશું. હા, જે લોકો વેઇટ લોસ કરતા હોય એ લોકો દૂધીનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરતા હોય, સ્પેશિયલી દૂધીનો જ્યુસ. હા, એવું કહેવાય કે સવારના જ્યારે એમ્પ્ટી સ્ટમક હોય, ખાલી પેટ પર તમે જો દૂધીનો જ્યુસ લો તો એ તમારા માટે બહુ જ સારું. હા, વેઇટ લોસ માટે. ખાલી વેઇટ લોસ માટે નહીં, જેને હાઈપર એસિડિટી રહેતી હોય, હા, તો એના માટે પણ ખૂબ જ સારો છે. પણ એવું હોય છે કે મિત્તલ બધાને એનો ટેસ્ટ નથી ભાવતો. એક્ઝેક્ટ, કે બધાને ડાયજેસ્ટ ના કરી શકે. એની જે ટિપિકલ જે સ્મેલ હોય થોડીક તુરાસ હોય છે, રાઈટ? પણ એટલો જ્યુસ ના પીવો હોય અને આ રીતે જો રેસિપીઝ બનાવીને ખાવ તો પણ એટલું જ ઇફેક્ટિવ હોય છે. અચ્છા, ઓકે. એટલે દૂધીનો બેનિફિટ એટલા બધા છે, એમાં વોટરનો પાર્ટ બહુ સારો છે અને વેજીટેબલ્સમાં જો ગણીએ ને તો સૌથી લો કેલરી દૂધી છે. રાઈટ. એટલે વેટ રિડ્યુસિંગ માટે તો છે, સાથે સાથે એમાં ફૂલ પ્રમાણમાં ફાઈબર્સ છે, વિટામિન સી છે, વિટામિન એ છે અને એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ છે. ઓકે. એટલે અત્યારની જે સ્નેક્સ ની જેટલી બી આપણે રેસિપીઝ બનાવી છે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ માં બનાવી છે. ઓકે. એટલે ઇઝી ટુ ડાયજેસ્ટ સૌથી પહેલું તો. એટલે 1 બાઉલ દૂધી લઈશું. ઓકે. એની સાથે 1/2 બાઉલ ઓટ્સ છે, એનો મેં પાવડર કરી લીધો છે. રાઈટ. ઓટ્સ બધાને હવે નોલેજ છે, ખબર જ છે, હેલ્ધી છે, લો કેલરી છે, હાઈ ફાઈબર છે. વેઇટ લોસ માટે ઓટ્સ તો ખાવા જ જોઈએ. યસ, ઇટ્સ નેસેસરી. હા. અને ટિક્કી ના બનાવી હોય ને, ખાલી મુઠિયા બનાવવા હોય ને તો પણ ચાલ. ઓકે. 1/2 બાઉલ લીધું છે, વધતું ઓછું કરી શકાય, તમારે કઈ રીતે જોઈએ છે ક્વોન્ટિટી એ પ્રમાણે. ઓકે. સાથે લીલા મરચા છે, લગભગ 2 નંગ છે, ઝીણા ઝીણા ચોપ કરેલા છે. ગાર્લિક છે, 4-5 કળી છે, એને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. બધા જે સૂકા જે સ્પાઇસીસ છે આપણે એ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું 1/2 ટેબલ સ્પૂન. ઓકે.
હળદર નાખીશું હાફ ટેબલ સ્પૂન અને લીલું મરચું ઓલરેડી નાખ્યું છે એટલે સૂકું એકદમ થોડું નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલું. ઓકે, દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે એટલે જરૂર પડશે ને તો જ પાણી એડ કરીશું, બાકી નહીં. એને હાથથી મિક્સ કરી લઈએ. બરાબર, તો આમાં આપણે દહીં કે એવું કંઈ નાખી શકીએ? નાખી શકાય, પણ આ ફટાફટ બની જાય એવી રીતે આપણે બનાવવાનું છે. દહીં નાખીએ તો વધારે સોગી થઈ શકે, એને ચઢતા બી વાર લાગે. ઓકે, અને મિત્તલ એવું હોય કે સ્નેક્સ બનાવવો હોય ને જ્યારે પણ, તો આપણને એવું કે ફટાફટ બની જાય અને ખાઈ લઈએ એવો ટાઈમ પણ ના હોય, અને દૂધીને ચઢતા બહુ વાર પણ ના લાગે. હા, છીણેલી છે એટલે બહુ વાંધો નહીં આવે. બરાબર મિક્સ થઈ ગયું છે. હા, હવે ટિક્કી બનાવીશું. યસ, જે શેપ આપવું આપી શકાય, અને એને સપોઝ આપણે અત્યારે સેલો ફ્રાય કરીશું. હા, સેલો ફ્રાય ના કરવું અને મુઠિયાનો શેપ આપીને કે ટિક્કીનો શેપ આપીને આપણે સ્ટીમ કરવી તો સ્ટીમ પણ કરાય. હા હા હા, અને સ્નેક્સમાં તમે એવું કહો ને કે ટિક્કી બનાવી છે તો આ મનમાં જ તમને સારી ફીલિંગ આવવા લાગે કે હા ભાઈ હું વેટ લોસ પર છું તો બી બરાબર ટિક્કી બનાવી છે, અને એ પણ ટેસ્ટી, સ્વાદમાં પણ એટલી જ સરસ લાગે છે. એન્ડ વિથ ફૂલ ઓફ ન્યુટ્રિશન. યસ, તો તમને એવું પણ ના લાગે કે તમે કંઈક કોમ્પ્રોમાઇઝ કરો. હા, બધાને એવું હોય છે કે ડાયટ કરતા હોય કે ડાયટની રેસિપીઝ હોય તો ટેસ્ટી નથી હોતી, પ્લસ ડાયટ કરો એટલે કંઈ ખાવાનું ના મળે. હા, પણ આપણે બધું ટેસ્ટી ટેસ્ટી જ ખવડાવીએ છીએ. ખાલી ક્વોન્ટિટીનું ધ્યાન રાખવાનું અને હેલ્ધી અને સારા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના. યસ, આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ ડાયટ કરતા હોય કે વેટને બેલેન્સ કરવું હોય કે વેટ રિડ્યુસ કરવું હોય, તમારી જે વર્ક કેપેસિટી છે એના પ્રમાણમાં તમે કેટલી કેલરી લો છો. બરાબર, એટલે આઈડિયલી એવું હોય મિત્તલ આખા દિવસમાં જે લેડીઝ હોય અત્યારની જે લાઇફસ્ટાઈલ પ્રમાણે 90% સેડેન્ટરી લાઈફ છે, રાઈટ, તો એના પ્રમાણે લેડીઝે કમસે કમ 1700-1800 કેલરી આખા દિવસમાં લેવી જોઈએ. ઓકે, અને મેલ એ લોકોની બી અત્યારે સેડેન્ટરી લાઈફ છે તો એ લોકોએ પણ 2000-2200 જેટલી કેલરી આખા દિવસમાં લેવી જોઈએ. ઓકે, એટલે આપણે જે પણ મેનુ સિલેક્ટ કર્યું છે અને રેસીપી સિલેક્ટ કરી છે જે લેડીઝ અને મેલ એ બંનેના જે ગ્રુપ છે મેં આટલી મળી રહે. બરાબર, બચ્ચાઓને તો વધારે જોતી જ હોય એ ગ્રુપ પ્રમાણે, કારણ કે ઓલરેડી એ લોકો હાઈપર એક્ટિવ હોય જ છે. ટિક્કી વરાને રેડી છે, હવે આપણે સેલો ફ્રાય કરીશું. ખૂબ જ ઓછા તેલમાં કરીશું. એમ પણ અંદર તો આપણે મોણ માટે કશું લીધું જ નથી. હા, અને આ બધું તેલ એબ્સોર્બ નહીં થાય. હા, કેવી સેલો ફ્રાય કરવાની છે? થોડીક બ્રાઉન કલર જેવી થાય એ રીતની, અને એકદમ ધીમા તાપે જ કરવાની છે. આમે દૂધી અને ઓટ્સ બેને ચડતા વાર નથી લાગતી એટલે બહુ વાંધો નથી આવતો. ઓકે, ટિક્કી એકદમ રેડી છે, સર્વ કરવાની છે. ટિક્કી રેડી છે, હવે આપણે એને સર્વ કરીશું. યસ, એને બેલ પેપરથી ગાર્નિશ કરીશું. ઓકે, અને ગ્રીન ચટણી જોરે કશું ના સર્વ કરો તો ચા જોરે કોફી જોરે બી એટલી સરસ લાગે છે. મિત્તલ આ જો ચા ટિક્કી ખાઈએ, ચા સાથે કે કોફી સાથે કે એમનેમ ખાઈએ, જો ખાલી ચા સાથે ખાઈએ તો ચાની જે 1 કપ છે એમાં 70 કેલરી જેટલી મળે આપણને, અને આ ચાર ટિક્કી ખાઈએ એમાંથી 80-90 કેલરી મળે. ઓકે, એટલે 120 જેટલી કેલરી આપણને મળી રહે. યસ, તો સાંજના નાસ્તા માટે 120 જેટલી કેલરી માટે જે લો કાર્બ આપણે ટિક્કી બનાવીએ છીએ એપ્રોપ્રિએટ છે. ઓકે, લો કેલરી ટિક્કી બનાવવા માટે જોઈશે છીણેલી દૂધી 1 કપ, ઓટ્સનો પાવડર 1/2 કપ, સમારેલા લીલા મરચાં 2 નંગ, સમારેલું લસણ 4-5 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1/2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, લાલ મરચું 1/2 ટીસ્પૂન, અને સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. લો કેલરી ટિક્કી બનાવવાની રીત: એક બાઉલમાં છીણેલી દૂધી લઈ તેમાં ઓટ્સનો પાવડર, લીલા મરચાં, લસણ, મીઠું, ધાણા જીરું, હળદર અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે મિશ્રણમાંથી હાથ વડે થેપી લઈ ટિક્કી વાળી લો. હવે એક પેનમાં તેલ લઈ ટિક્કીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ટિક્કી શેકાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે લો કેલરી ટિક્કી. તો આજે હેલ્થ ચેલેન્જમાં શું છે?
આજે એકદમ હેલ્ધી કહી શકાય એવું ઓટમિલ કપ્સ બનાવવાના છે. ઓટમિલ કપ્સ? યસ. અચ્છા, એટલે એક્ઝેક્ટલી શું બનવાનું છે? એકચ્યુઅલી ઓટ્સનો યુઝ કરી અને આપણે બેક કરવાના છે ઓટના કપ્સને, અને ધેન વિલ ગાર્નિશ ઇટ વિથ સુગર એન્ડ ફ્રૂટ્સ. અચ્છા, એટલે એક સ્વીટની વેરાયટી બનાવવાની. યસ, એમ કહી શકાય કે બ્રેકફાસ્ટમાં તમે આ ડિશને લઈ શકો. અચ્છા, ઓકે, એટલે ફૂલ ઓફ ન્યુટ્રિશન. યસ, એક્ઝેક્ટલી. ઓકે, જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ. યસ, ઓટમિલ કપ્સ માટે જોઈશે એપલ, ઓટ્સ, કીવી, મિન્ટ લીવ્સ, ગ્રેપ્સ, કર્ડ, ચિયા સીડ્સ, હની, સિનેમન પાવડર અને અખરોટ લીધા છે. ઓકે, શરૂ કરીએ. યસ, એના માટે આપણે જે ઓટમિલ કપ્સ છે એને બેક કરવાનું છે, એની માટે આપણે એક મિક્સર બનાવી લઈએ. એક બાઉલ લઈએ, એમાં આપણે અપ્રોક્સિમેટલી હાફ કપ જેટલા ઓટ્સ લીધા છે. ઓકે, અને અનપ્રોસેસ્ડ લીધા છે. યસ, અને એમાં આપણે એડ કરશું હની. આપણે ઓટ્સની વાત કરીએ તો ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ વેટ લોસ પ્રોગ્રામ ધેન ઇટ્સ અ બેસ્ટ ઓપ્શન. ઓફકોર્સ. યસ, અને એને તમે બ્રેકફાસ્ટમાં લો તો એકદમ સારું. હા, ફૂલ ઓફ ફાઈબર છે એટલે તમને પેટ ભરેલું લાગે. યસ, બહુ લાંબા સમય સુધી. હા, ફાઈબર છે, પ્રોટીન છે, પછી વેટ લોસ માટે યુઝ થાય છે. મેં કીધું એમ જ. હવે આમાં આપણે એક ટીસ્પૂન જેટલું હની એડ કર્યું. ઓકે, મધ પણ એક નેચરલ સ્વીટનર તરીકે લઈએ છીએ. યસ, અગર બ્લડ શુગરને આપણે લેવલમાં લેવું હોય તો શુગરની બદલે તમે હની લઈ શકો. ઓકે, અને એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ઓકે, આમાં થોડું સિનેમન એડ કરી દઈએ. હા, પિંચ ઓફ. ઓકે, અને અગેન ચિયા સીડ્સ. ઓકે, એ આપણે એક ટેબલ સ્પૂન જેટલું એડ કરશું. અને એ પલાળેલા છે? યસ, સોક કરેલા છે. ચિયા સીડ્સ પણ વેટ લોસ માટે બહુ સારા છે. યસ, એક્ઝેક્ટલી, એમાં રિચ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ છે, પોટેશિયમ છે, રિચ સોર્સ ઓફ ઓમેગા 3. યસ, એટલે એમનેમ તમને ના ભાવે પણ આ રીતે કમ્બાઈન્ડ કરીને ભાવે. યસ, અને આમાં આપણે વોલનટ નાખશું, ચોપ કરેલા છે. હા, અગેન એ બ્રેઇન માટે. બ્રેઇન, હા, અને ફોર ગુડ કોલેસ્ટ્રોલ. યસ, એક્ઝેક્ટલી, અને પ્રોપરલી મિક્સ કરી લેશું. થોડું કમ્બાઈન થાય એટલું જ આપણે હની એડ કર્યું છે આમાં. હા, બાઇન્ડિંગ આવે એટલું. યસ, આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હવે એક આપણે બેકિંગ ટ્રે લીધી છે, આ કપકેક્સના જે મોલ્ડ આવે છે એ જ લીધું છે આપણે. એને આપણે ઓઇલથી સ્પ્રે કરી દીધું છે. હવે એમાં આપણે મિક્સર સેટ કરવા મૂકી દઈએ. ઓકે, અને અત્યારે તમે નાના નાના કપ્સ જ લીધા. યસ, તમે સિંગલ સર્વિંગ કરી શકો. ઓકે, સિલિકોન મોલ્ડ્સ પણ લઈ શકાય? યસ, લઈ શકાય. હા, અને કેટલું ભરવાનું છે? આમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે મિક્સર લીધું છે. હવે આને હાથેથી એકદમ પરફેક્ટલી પ્રેસ કરી અને આ જ શેપ આપવાનો છે મોલ્ડનો. યસ, પ્રોપરલી પ્રેસ કરી દઈએ. ઓકે, કેમ કે આપણે આને પછી ફિલ કરવાના છે. હા હા, તો આ રીતે આને બનાવીને રાખી શકીએ? હા, એક્ઝેક્ટલી, રાખી શકો તમે. કેટલા દિવસ રહે? તમે આને એક વીક સુધી રાખી શકો ફ્રીઝ. ઓકે, રાઈટ. સર્વ કરતી વખતે એને ગરમ કરવાના કે એવું કંઈ ના? પછી તમે એકવાર બેક કરી લો ને તો એકદમ થોડું ક્રિસ્પી થઈ જશે. અચ્છા, હવે આ સેટ થઈ ગયા છે અને હવે આપણે બેક કરવા માટે મૂકી દઈએ. અને આપણે 170 ડિગ્રી સેલ્સિયસ પર આપણે 10 મિનિટ્સ માટે બેક કરવા મૂકીએ છીએ. ઓકે, હવે આપણે જે કપ્સમાં કર્ડનું ફિલિંગ કરવાનું છે એમાં એ કરી લઈએ. અત્યારે આપણે એકદમ મોડું દહીં લીધું છે. ઓકે, કેટલું છે અત્યારે? એક નાનું બાઉલ જેટલું લીધું છે. ઓકે, અને આપણે પ્રોપરલી બીટ કરી લીધું છે, સ્પૂનથી જ કરીએ છીએ. હા, અને આમાં થોડું પિંચ ઓફ સિનેમન એડ કરી દઈએ. એવું કહી શકાય કે જો આપણે બ્રેકફાસ્ટમાં કર્ડ લઈએ તો બહુ જ સારું. યસ, કેમ કે કર્ડ ઇઝ અ રિચ સોર્સ ઓફ કેલ્શિયમ. યસ,
અને સિનેમન છે એ વેઇટ લોસ માટે બી યુઝ છે અને થાય છે પ્લસ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે પ્રોપરલી મિક્સ થઈ ગયું આમાં અગર તમને સ્વીટનેસ જોતી હોય તો થોડું હની એડ કરી શકાય ઓકે હવે આપણે ફ્રૂટ્સને ચોપ કરી લઈએ કીવી લઈએ છીએ કીવી છે રિચ સોર્સ ઓફ વિટામિન સી છે યસ એમાં તો બહુ જ બધા ગુણો છે યસ એટલે દિવસમાં તમે બે કીવી ખાઓ ને તો બી બહુ જ સારું કહેવાય યસ ઓવરઓલ હેલ્થ માટે તમારી સ્કિન માટે તમારા વાળ માટે બોડી માટે એકદમ જ ગુણકારી છે કીવી ઝીણું ઝીણું ચોપ કરવાનું યસ હવે આપણે એપલ ચોપ કરી લઈએ આમાં તમે વેરાયટી ઓફ ફ્રૂટ્સ લઈ શકો બનાના બી સારું લાગે છે આમાં અચ્છા એટલે આમ ખાટા મીઠા ફળો લઈએ તો ચાલે યસ અચ્છા અને એકદમ ક્વિક રેસીપી છે તમે આ કપ્સ રેડી રાખો તો ખાલી એસેમ્બલિંગ જ રહી અને બ્રેકફાસ્ટમાં હંમેશા આપણે એવી જ રેસીપી થોડી એમ પ્રિફર કરતા હોય કે જેનું પ્રી પ્રિપરેશન આપણે કરી રાખ્યું હોય એપલ ચોપ થઈ ગયું છે મેં પ્લેટમાં લઈ લઈ ઓકે હવે આપણે ગ્રેપ્સ લઈ લઈએ બધા એવા ફ્રૂટ્સ છે કે જે ઇઝીલી મળી જાય અને સીઝનલ ફ્રૂટ્સ યસ હું એવું પ્રિફર કરું કે કોઈ પણ ડિશ બનાવતા હોય એમાં તમે જેટલું સીઝનલ ફ્રૂટ્સ કે સીઝનલ વેજીટેબલ્સ નો યુઝ કરો તો એ બહુ સારું હા એના ખાલી બે પીસ જ કરે યસ ગ્રેપ્સ ને લઈ લેશું ચોપ થઈ ગઈ છે બધું રેડી છે હવે આપણે એસેમ્બલિંગ કરી લઈએ યસ આ કપ્સ જે બેક કરવા મૂકતા એમાં હવે કર્ડ નાખી દઈએ યસ એક ટીસ્પૂન જેટલું કોડ એડ કરીએ છીએ ઓકે હા એટલે તમને ડ્રાય પણ નહીં લાગે જ્યારે તમે એ ખાઓ ત્યારે યસ અત્યારે આપણે બાઇટ સાઈઝના કપ્સ જ લીધા છે કે તમે ઇઝીલી ખાઈ શકો યસ ફીલ થઈ ગયું છે હા હવે એમાં ચિયા સીડ્સ જે સોક કરીને રાખ્યા હતા એ થોડું થોડું એડ કરી દઈએ અને આ કપ્સ અત્યારે જે બનાવ્યા છે એનો ઉપયોગ આપણે બીજા કોઈ ડિઝર્ટમાં કે બીજી કોઈ જગ્યાએ કરી શકીએ યસ કરી શકો તમે આ જ કપનો ઉપયોગ ઓકે આમાં તમે ફ્રૂટની પ્યોરી ફિલ કરી અને પછી ઉપર ગાર્નિશિંગ કર્ડથી કરો વિપક્રીમની બેગમાં ભરીને તો એ પણ સારું લાગે છે હવે આપણે ફ્રૂટથી ગાર્નિશ કરી દઈએ હવે આપણે મિન્ટ લીવ્સ થી ગાર્નિશ કરશું રેડી છે ફિલ થઈ ને હવે સર્વિંગ પ્લેટ માં લઈ લઈએ યસ તો રેડી છે એકદમ હેલ્ધી એવા ઓટમિલ્ક કપ્સ યસ ઓટમિલ કપ્સ બનાવવા માટે જોઈશે ઓટ્સ અડધો કપ મધ એક ટીસ્પૂન તજ પાવડર ચપટી પલાળેલા તકમરિયા એક ટેબલ સ્પૂન સમારેલા અખરોટ એક થી બે ટીસ્પૂન અન્ય સામગ્રીમાં જોઈશે દહીં એક કપ કીવી સફરજન અને દ્રાક્ષ જરૂર મુજબ ઓટમીલ કપ્સ બનાવવાની રીત એક બાઉલમાં ઓટ્સ મધ તજ પાવડર પલાળેલા તકમરિયા અને સમારેલા અખરોટ ઉમેરી બરાબર મિક્સ કરી દો
હવે તેને કપકેક મોલ્ડમાં પાથરી થોડું પ્રેસ કરી કપનો શેપ આપી અવનમાં 170 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે બેક કરી લો. હવે એક બાઉલમાં દહીં લઈ તેને બરાબર ફેંટી લઈ તેમાં તજ પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ કીવી, સફરજન અને દ્રાક્ષને કટ કરી લો. હવે બેક થઈ ગયેલા કપ્સમાં દહીંવાળું મિશ્રણ ભરી ઉપર પલાળેલા તખમરિયા અને સમારેલા ફ્રૂટ્સ મૂકી સર્વ કરો. તો તૈયાર છે ઓટમીલ કપ. કોલીફ્લાવર એટલે કે ફ્લાવર તો તમે ખાલી વ્હાઈટ જ ખાધું હશે, રાઈટ? પણ તમને ખબર છે એની ઓરેન્જ વેરાયટી પણ અવેલેબલ છે અને જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને જે કેનેડામાં મળે છે. પણ અત્યારે આપણે કોલીફ્લાવરમાંથી એક સરસ વેરાયટી શીખવાની છે. અત્યારે આપણે ફ્લાવરનો ઉપયોગ કરવાનો છે અને એક હેલ્ધી વેરાયટી શીખવાની છે. કઈ છે? કોલીફ્લાવરમાંથી બનતી એક અલગ જ પ્રકારનું મંચુરિયનની રેસીપી આપણે બનાવવાના છીએ. મંચુરિયન? યસ. અચ્છા. અને જેનું નામ છે શેઝવાની કોલીફ્લાવર મંચુરિયન. એના માટે આપણે લીધું છે કોર્નડ્રોપ શુદ્ધ મકાઈ તેલ, બાફેલું કોલીફ્લાવર, કોર્નફ્લાવર, સ્પ્રિંગ અનિયન, ચીલી સોસ, જિંજર, ગાર્લિક, મરચા છે, વિનેગર, શેઝવાન સોસ, ઓનિયન અને સોય સોસ. યસ, ચાઇનીઝ વેરાયટી. યસ. સ્ટાર્ટ કરીએ તો? યસ. એના માટે એક બાઉલ લઈ લઈએ. હવે આપણે જે કોલીફ્લાવર બાફીને લીધા છે એને આપણે થોડું મેરિનેટ કરવાનું છે, તો એ પ્રિપરેશન કરી લઈએ. આપણે ત્યાં કોર્નફ્લોર લેશું. ઓકે. અપ્રોક્સિમેટલી 3 ટીસ્પૂન જેટલું લીધું છે. ઓકે. હવે એમાં એડ કરશું ચીલી સોસ, સોય સોસ. ઓકે. બંને કેટલું? એક એક ટીસ્પૂન જેટલું. શેઝવાન સોસ. ઓકે. એ પણ એક ટીસ્પૂન જેટલું. અને પિંચ ઓફ સોલ્ટ, કેમ કે આ સોસીસમાં ઓલરેડી છે. ઓકે. એટલે આમ ચીલી પનીર જેવું લાગે ને આ થોડું ઘણું. યસ. હવે જરૂર મુજબ પાણી એડ કરી દઈએ. બેટર કેવું બનાવવાનું છે? થીક બનાવવાનું છે. પ્રોપરલી મિક્સ કરી દઈએ. આપણે કોલીફ્લાવરની વાત કરીએ તો એમાં રિચ અમાઉન્ટ ઓફ વિટામિન કે અને સી છે, પ્લસ એન્ટી એજિંગ પ્રોપર્ટી, એન્ટી ટ્યુમર પ્રોપર્ટી પણ ધરાવે છે અને આપણા બોડીને યુવી રેસથી પણ પ્રોટેક્ટ કરે છે. યસ યસ. બસ આ રેડી છે બેટર. હવે એમાં જે આપણે બોઇલ કરેલા, આમાં મેં પારબોઇલ કરેલા છે સોલ્ટ એડ કરીને. ઓકે. એક કપ એક બાઉલ જેટલા લીધા છે. યસ. એડ કરી દઈએ. હા. હવે પ્રોપરલી કોટ કરી દઈએ આને. અને થોડા મોટા ફ્લોરેટ્સ. યસ, મોટા ફ્લોરેટ્સ લીધા છે. હા. તો આ રીતે તમે બ્રોકલી લઈ શકો. યસ, એક્ઝેક્ટલી બ્રોકલી પણ લઈ શકાય. એટલે તમારે કલર વેરિએશન લેવા હોય તો બી બહુ સરસ. યસ યસ. આમાં કેપ્સિકમ ને એ પણ લઈ શકાય. યસ. બેબીકોર્ન બી સારું લાગે છે. પ્રોપરલી કોટ થઈ ગયા છે. હવે આને બેક કરવાનું છે આપણે. આહા. આ છે ને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટ છે, એમાં આપણે કરી દઈએ. અને કોટિંગ થાય બસ એટલું જ કરવાનું. યસ. ઓવર કોટિંગ પણ નથી કરવાનું. નો નો. હવે આપણે ઓવનમાં બેક કરવા મૂકી દઈએ. અને આપણે પ્રીહીટેડ ઓવનમાં 170 ડિગ્રી પર ટોસ્ટ ઓપ્શનમાં રાખ્યું છે ફોર અરાઉન્ડ 7 મિનિટ્સ. ઓકે. આ કોલીફ્લાવર બેક કરવા માટે મૂકેલા ને એ રેડી છે. હવે આગળની પ્રોસેસ કરીએ. કોર્નડ્રોપ શુદ્ધ મકાઈ તેલનો યુઝ કરીએ છીએ. ઓકે. કોર્નડ્રોપ એ સૌથી પહેલી કંપની છે જે મકાઈમાંથી તેલ બનાવે છે. યસ. એન્ડ ઇટ્સ અ રિચ સોર્સ ઓફ વિટામિન એ, ઈ એન્ડ ડી. બરાબર છે. અને પ્લસ સેચ્યુરેટ્સ બહુ જ ઓછા છે એની અંદર, એટલે બહુ જ હેલ્ધી અને પ્લસ એકદમ ચીકાશ રહિત છે. હા, સ્વાસ્થ્યવર્ધક તો છે જ, મકાઈનો તેલ છે એટલે બળશે પણ ઓછું અને વધારે ચાલશે. યસ. અને તમે જોઈ શકો લો ડેન્સિટી પણ છે. યસ. ઓકે. હવે આપણે આ ઓઇલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સર બનાવી લઈએ. હા. કોર્નફ્લોરનું 2 ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર લીધું છે.
એમાં આપણે વોટર એડ કરશું. સ્લરી કેવી બનાવવાની છે? પતલી બનાવવાની છે. આ રીતે આપણે કોઈ પણ વેજીટેબલ લેતા હોય તો આ રીતે એને કોટ કરી અને પછી એને બેક કરી શકે, રાઈટ? યસ. કોઈ પણ વેજીટેબલ બધા જોડે જ મૂકી દેવાના? હા, કરી શકાય. અચ્છા, જેમ કે કેપ્સિકમ છે તો એને ઓછો ટાઈમ લાગે છે બેક થતા, તો એ થોડું અલગ રાખવાનું છે. અચ્છા, ઓકે. સ્લરી રેડી છે, તેલ પણ ગરમ થઈ ગયું છે. યસ. હવે એમાં ગાર્લિક એડ કરશું. યસ. 1 ટીસ્પૂન જેટલું. જિંજર, એ પણ 1 ટીસ્પૂન જેટલું. અનિયન છે, એ પણ બારીક ચોપ કરેલું છે, એ 1.5 ટીસ્પૂન જેટલું એડ કરી દઈએ. પ્રોપરલી સોતે કરી લઈએ. ગાર્લિક સરસ રોસ્ટ થઈ ગયું. યસ. અને એની બહુ સરસ અરોમા આવે છે. યસ, એકદમ ફ્લેવરફુલ ડિશ રેડી થશે. અને આપણે પ્લસ ચાઇનીઝનો ટચ આપ્યો છે, એટલે ચાઇનીઝ તો ઓલ ટાઈમ ફેવરિટ, બધાનું ફેવરિટ હોય છે, પણ આ હેલ્ધી વેરાઈટી છે. યસ, એકદમ પ્રોપરલી સોતે થઈ ગયું છે. હા, હવે એમાં આપણે ચીલી એડ કરી દઈએ. હા હા, 2 ટીસ્પૂન જેટલી. થોડું સ્પાઈસી આપણે કરવાનું છે એટલા માટે ચીલી સોસ. ઓકે, 1 ટીસ્પૂન જેટલું. અને ત્યારે ગ્રીન ચીલી સોસ. યસ, ગ્રીન ચીલી સોસ. સોય સોસ 2 ટીસ્પૂન. વિનેગર 1 ટીસ્પૂન. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ શેઝવાન. યસ, એ આપણે 2 ફૂલ ટીસ્પૂન નાખશું. અને શેઝવાન સોસને મેં ઘરે જ પ્રિપેર કર્યો છે. એમાં જે લાલ મરચા હોય છે એને ગરમ પાણીમાં પલાળી, ઓકે, અને પછી ક્રશ કરી લેવાના. બરાબર. અને પછી એમાં સોય સોસ, વિનેગર, ચીલી સોસ, લિટલ બીટ ઓફ બ્રાઉન સુગર, સોલ્ટ, ગાર્લિક, જિંજર, ઓનિયન એ બધું એડ કરેલું છે. બરાબર છે. અને ઓઇલ નાખીને થોડું સોતે કરી લીધું છે. હવે આમાં જે આપણે કોર્નફ્લોરનું મિક્સર રેડી કરેલું ને, આપણે એડ કરી દઈએ. ઓકે, તો આની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે? પ્રોપરલી આ કોટ થઈ જઈને એ રીતનું રાખવાનું. જરૂર પડશે તો આપણે થોડું વોટર એડ કરશું આમાં. રાઈટ રાઈટ, થોડું વોટર એડ કરી દઈએ. એટલે આપણે જે મંચુરિયનની ગ્રેવી બનાવતા હોઈએ છે એના જેવું જ, બટ શેઝવાન ફ્લેવર. યસ, આમાં મેં કીધું એ પ્રમાણે તમે કોઈ પણ વેજીટેબલ્સ બારીક ચોપ કરીને નાખી શકો. હા હા, એકદમ ફ્લેવરફુલ લાગશે. આમાં આપણે સોલ્ટ એડ કરી દઈએ. યસ, બાકી કોઈ સિઝનિંગની જરૂર જ નથી, કેમ કે ચીલી તો છે જ, એટલે પેપરની બી જરૂર નથી. યસ, અને શેઝવાન એટલો સ્ટ્રોંગ ફ્લેવર છે ને કે બીજા કોઈ ફ્લેવરની જરૂર જ નથી. રાઈટ, હવે આપણે જે કોલીફ્લાવર બેક કરેલા હતા એડ કરી દઈએ. ઓકે, જનરલી મંચુરિયનમાં ફ્રાય કરવામાં આવે છે મંચુરિયનને, બટ આપણે અત્યારે બેક કરેલા લીધા છે. હા, હેલ્ધી ઓપ્શન. પ્રોપરલી મિક્સ કરી લઈએ. તમે પાર્ટી સ્નેક્સમાં કે બર્થડેઝમાં કે કોઈ પણ તમે કરી શકો. સૌ અને આ રીતે તમે ક્રિસ્પી વેજીટેબલ્સ ખાતા જ હો છો. યસ, એટલે ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર જ આવશે. યસ, ખબર જ નહીં પડે કે કોલીફ્લાવર છે. રાઈટ, થોડું વોટર એડ કરી દઈએ. હા, અને બહુ કુક નથી કરવાનું, ક્રન્ચી જ રાખવાનું છે. બરાબર છે. અને એમ પણ આવી બધી વાનગીઓ તો એકદમ ગરમા ગરમ જ સર્વ થતી હોય, એટલે જેવું બને એવું તરત તમે સર્વ કરી દો. યસ, એક બે મિનિટ માટે કુક થવા દઈએ. અને હા, મંચુરિયન એકદમ રેડી છે, સર્વ કરીએ. મંચુરિયન રેડી છે. યસ, એમાં આપણે સ્પ્રિંગ ઓનિયન એડ કરી દઈએ. અત્યારે 2 ટીસ્પૂન જેટલું લીધું છે. ઓકે, મિક્સ કરી દઈએ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ.
હવે આપણે સ્પ્રિંગ અનિયનના જે લીવ્સ છે એનાથી ગાર્નિશ કરી દઈએ. સુગંધ બહુ સરસ આવે છે. યસ, એકદમ ફ્લેવરફુલ ડિશ તૈયાર થઈ છે. અને સ્પ્રિંગ અનિયનથી ગાર્નિશ કરી દઈએ. તો રેડી છે એકદમ ફ્લેવરફુલ અને યમી પ્લસ હેલ્ધી એવું શેઝવાની કોલીફ્લાવર મંચુરિયન. ઓકે, શેઝવાન કોલીફ્લાવર મંચુરિયન બનાવવા માટે જોઈશે. કોલીફ્લાવર બેક કરવા માટે જોઈશે કોર્નફ્લોર 3 ટીસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, શેઝવાન સોસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, પાર બાર કરેલા કોલીફ્લાવર 1 બાઉલ. ગ્રેવી બનાવવા માટે જોઈશે કોર્ન ડ્રોપ, શુદ્ધ મકાઈ તેલ 1-2 ટીસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, સમારેલું આદુ 1 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 1.5 ટીસ્પૂન, સમારેલા લીલા મરચા 2 ટીસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ 2 ટીસ્પૂન, વિનેગર 1 ટીસ્પૂન, શેઝવાન સોસ 2 ટીસ્પૂન, કોર્નફ્લોર 2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લીલી ડુંગળી 2 ટીસ્પૂન. શેઝવાન કોલીફ્લાવર મંચુરિયન બનાવવાની રીત. કોલીફ્લાવર બેક કરવા માટે 1 બાઉલમાં કોર્નફ્લોર, ચીલી સોસ, સોયા સોસ, શેઝવાન સોસ, મીઠું અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાર બોઇલ કરેલા ફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરી તેને ગ્રીસ કરેલી અવન ટ્રેમાં મૂકી 170 ડિગ્રી ઉપર 5-7 મિનિટ માટે બેક કરી લો. હવે 1 બાઉલમાં કોર્નફ્લોર અને પાણી ઉમેરી તેની સ્લરી બનાવી લો. ગ્રેવી બનાવવા માટે 1 કડાઈમાં કોર્ન ડ્રોપ, શુદ્ધ મકાઈ તેલ લઈ તેમાં સમારેલું લસણ, આદુ અને ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં લીલું મરચું, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને શેઝવાન સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી, પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં બેક કરેલા ફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી 1-2 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં લીલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે શેઝવાન કોલીફ્લાવર મંચુરિયન. વેઇટ લોસ માટે તમને ઘણા લોકો ડીટોક્સ વોટર છે, વેજીટેબલ જ્યુસીસ છે કે પછી હેલ્ધી શેક્સ છે એ પણ પ્રિફર કરતા હશે, જેનાથી રિઝલ્ટ બહુ જ ક્વિકલી મળી જાય કારણ કે કેલરીઝ એકદમ હાફ થઈ જાય ને એટલે. પણ હા, રિઝલ્ટ તમને જલ્દી મળી જશે લિક્વિડ ડાયટ પર જશો તો, પણ ન્યુટ્રિયન્ટ વેલ્યુ બહુ જ ડાઉન થઈ જશે અને કદાચ તમને ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે ડાયટ પર જાઓ કે કોઈ હેલ્ધી ચેલેન્જ પર જાઓ તો પહેલા ડાયટિશિયનને મળવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ વાત સાથે અત્યારે સમય છે આવજો કહેવાનો અને આ બધી જ રેસિપીઝ તમે ટ્રાય કરો અને પછી એના રિવ્યુઝ જણાવો અમને આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @colorsgujarati.com.